મિત્રો કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું, પરિવાર આખો મજામાં છે. આજે તો વેસ્ટ માંથી વેસ્ટ ઘણું છે, ખબર નહીં કાલ સાંજે ઓછું ભાવ્યું કે રાંધણું વધુ એ ખબર ના પડે. તો અહીં જો ખીચડી થોડી બચાવી હતી મને, ખીચડીનું શાક ખાવું તો ઘણા દિવસથી, તો અહીં મેં ખીચડીનું શાક બનાવ્યું છે વઘારીને, કાંદુ લસણ નાખીને, મરચાં નાખીને, તો એ શાક થઈ ગયું તૈયાર. અહીં રોટલી વઘારી રહી છું અને બીજી રોટલીનો લાડવો ખાવો છે, પાકવાળો લાડવો. બધા બનાવતા હતો ને વચ્ચે, તો ઓલા બેને આપી દી, કાના કાફ્ટ વાળા બેને, કે મને ખૂબ ભાવે લાડવો, તો આજે આપણે પાકવાળો લાડવો કરો છે. એના માટે મેં આમાં ગોળ લઈ લીધો છે તપેલીમાં. આ બાજુ ઉકાળેલી રોટલી કરું છું છાસ વાળી, એના માટે મૂકું છું તેલ ગરમ થવા માટે. મોનુએ ટિફિન ની રોટલી બનાવી લીધી અને શાક તૈયાર કરી લીધું. હવે હું કરું આ બાજુ, આ બાજુ કૂતરા માટે રોટલી મોનુએ ઘડી રાખી છે. શિયાળો છે એટલે એ આખો પ્લેટફોર્મ આજ ભરેલ ભરેલ લાગે છે. તમે ઘણી વાર કહો છો પ્લેટફોર્મ ક્લીન હોય, આજે આખો ભર્યો લાગે છે મને, કારણ કે બધું ભેગું થઈ ગયું છે રાખવાનું. એટલે ગરમ થઈ ગયું છે, નાખી રાઈ, જીરું આમાં ખલાસ થઈ ગયું છે એટલે નથી નખાતું, થાય છે પૂરું, કાઢવા જવાનો આળસ થાય છે મને. એમાં નાખી દઈશું ગોળ. આમ મોટે ભાગે ગળ્યું અમે ક્યાંય નથી ખાતા, પણ આ વઘારેલી રોટલી એકદમ છાસ વાળી એટલે ખાટી મીઠી ગમ ભાવે છે બધાને. જરાક ચલાવવાની, નહીં તો છાસ બુરુ બુરુ થઈ જશે, એમાં ફાટી નહીં, ભૂદા ભૂદા થઈ જાય. નાખી દઈ મસાલા, અને બરાબર ઉકાળી લેશું ને ઉપર તેલ ની જાણે કેમ ઓની તરી થાય, મિસળ પાઉં બનાવી એ ટાઈપની આ રોટલી પર તરી થવી જોઈએ, તો એ રોટલી ખાવાની મજા આવે. જો આમ તરી થાય ને, ત્યાં ઉકળે છે ત્યાં સુધી આ બાજુ ગોળ ને મૂકી દઉં ગરમ થવા માટે. ગોળ ગરમ થાય ત્યાં સુધી આ ઉકળી ગયું છું. જરાક ચલાવશું એટલે છાસ બધી પીજી પી જશે રોટલી, એટલે રોટલીની ઢોકળી જેવું થઈ જશે. વઘારેલી રોટલી કયો કે રોટલીની ઢોકળી કયો કે કડકડિયું કયો રોટલીનું. સવારમાં ઠંડી રોટલીમાંથી ગરમ નાસ્તો બસ્તો થઈ જાય. ગળી જવા આવ્યો છે, ટીપુક મેં પાણી નાખ્યું એટલે ઉકળવા લાગ્યો છે. જરાક રોટલી કરવા જાઉં ત્યારે આકરો ન થાય, નહીં તો પાણી ન પડે. અંદર નાખી દઈએ ઘી, આમ તો ઘીમાં જ ગાળીએ. મેં કીધું રોટલી વઘારવા જઈશ ત્યાંથી ઓલું થઈ જશે, તો ટીકું પાણી નાખી તો વાંધો ના આવે, પણ હવે પાણી બળે ત્યાં સુધી જરા ઉકાળવો પડશે તો મજા આવશે. ત્યાં સુધી ઘી પણ ગળી જાય ને ઉકળી પણ જાય. ઓકે, હવે પાણી પૂરું બળી ગયું હશે એટલે આવું આપણો ગોળના ફળફળી આવ્યા થાય છે, એટલે હવે અંદર નાખી દઈએ આપણે રોટલીનો ભોકો છે. જરાક વાસણ નાનું પડે છે, ધીમે 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 જો મિક્સ કરી લીધું, હલાવી દીધું. નાસ્તો જો ત્યાં થઈ ગયો. અનિલભાઈ આ ટાઢું કેવું લાગે રૂ? સારું જોજો, ખા લાગે રૂ ને. આજે મોનુબેની આટા જાટ લૂઝ થઈ ગયા છે, શરદી નાડીએ એક સો નાડીએ ખબર નથી પડતી, માથું દુખે રૂ ઘેરી ઢીલી થઈ રહી. દેખાય ને મારી દીકરી તમને ઢીલી ઢીલી કેમ લાગે? વેસ્ટ માંથી બેસ્ટ આઈડિયા, મસ્ત એકદમ મસ્ત ને. ઘણા દી પછી નવું એ થઈ જાય, થોડી રોટલી, ખારી રોટલી, ખીચડી, ને શું કહેવાય, ખારી ખીચડી બનાવી આવજે. આજુ વઘારેલી ખીચડી કઈ આમ જૂનું ખાવાની પણ મજા હોય, એનો ટેસ્ટ કઈક અલગ હોય, મજા આવે એમ ખાવાનું પણ. આ લાડવો બહુ દિવસ પછી ખાવા મળ્યો, મીઠો
મીઠો લાડો ને એટલે જ કાલ મમ્મી રોટલી વધુ કરી હતી. મેં લાડો હતો કે તો વધુ કરી નાખું મમ્મી. બહુ દિવસ પછી મળ્યા. પેલા મળતા હવે ઓછા મળે રે. પેલા તમે બાજરા ના ખાઈ જતા હે? બાજરા ના ખાતા. બાજરા લાડો બને ને કાલ બનાવ્યો હતો ને. ગઈકાલે મેં બાજરાનો ગરમ રોટલાનો ચોળીને લાડવો કર્યો હતો. મસળિયું જેને કહીએ એ કર્યો હતો. પણ એ તો ઠંડો બાજરાનો રોટલો ને એનો પણ થાય. એને ભૂસા એની હાથે સરખો. તમે તો શું કરી ખાંડણીથી ખૂટી નાખતા પહેલાં. હવે જરાક તમે મિક્સરમાં ઊંધો આંટો દેવડાવી દો ને તો મસ્ત થઈ જાય. પાકવાળો બાજરાનો રોટલો જેને બાજરાનો રોટલો ભાવતો ને એને બાજરાનો લાડવો ભાવે. જેને બાજરાનો રોટલો ન ભાવતો ને એને લાડવો પણ ન ભાવે. તો અમને તો બહુ ગમે. મને તો વઘારેલો બાજરાનો રોટલો પણ ભાવે. તો ક્યારેક આ નવું કરવા માટે હું પછી જૂનું કરું. સાંજે ગળી નાખું તો સવારે વઘારવા થાય. કાલે મુનું એટલે જ કે બધું થોડીક રોટલી કરી નાખી ખીચડી ભેગી. તો મેં કીધું ખીચડી પણ વઘારશું એટલે બધે કાલે એ પ્રમાણે કરી. સવારે બીજું કાંઈ નહીં. અનિલને ટિફિન માટે નવું બનાવ્યું. બાકી બધું આ ખાવું છે. આની કંઈક મજા ઓર છે બરાબર ને. સફાઈ કામ ઘરનું કામ બધું પતાવી લીધું. જમીને ફ્રી થયા. 9:30 થયા. કંઈક નવું કામ તો જોઈએ ને. આજે ડ્રેસિંગ ટેબલ ખોલ્યું છે એમાં કેટલું એક મારા ડ્રેસિંગ ટેબલને ધન્યવાદ છે કે જુઓ કેટલો સામાન એ સાચવી બેઠો છે. અહીંથી કેટલી તો દ્રષ્ટિની ચીજો નીકળે રહી એટલે જૂની યાદો તાજી થતી આવે રહી. બાયા છે નહીં બધું મૂકેલું હોય ને રાખેલું હોય ને જાય ત્યાં મળે નહીં ને બધું કરી ચોખ્ખું જુઓ તો આ બધું સાંકડું કરીને ગોઠવી નહીં તો શાંતિ થાય. સમાન જે જોઈએ જીરો. મને કઈ કઈ એમ થાય કે બધો ફગાવી દેવો ફગાવી સામાન ને પછી નવો લઈ લેવાનો ખપે તઈ ચોખ્ખી કરાવવાનું ને એવી કરતાનું. અંદર કચરો કેટલો પડ્યો. ફાલતુનો કચરો પડ્યો આવે. ઈ કચરો કાઢી નાખો તો ફાલતુના નથી પણ ગોઠવાઈને થઈ જાય. શું આ તો સાબુલા ફાલતુના નો તો આ ખાલી ખોખા પડ્યા છે અંદર જો આવા. ઈ દે ખાલી કરી તો નીકળશે. ખાલી ખોખા એવા પડ્યા તેવો જ થાય ને કે તે નીક એટલે તો સાફ કરવો એમ ઉડા. દીદીના ઘડિયાળ અમુક વસ્તુ તો આવે છે ગોતે તો ન મળે. ગોતી આ ખૂબ ચશ્મા કોણ તમારા માંથી કઈ ગોતું તું ને એના છે. આ સાફ કરી એટલે ન મળતી હોય એ વસ્તુ મળી જાય ને તો ગોતી લઈ બરાબર. કેવા લાગે છે? વાહ મસ્ત લાગે છે. ચશ્મા જના તો લાગે છે. ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા. વાહ હા 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 ક્યાં શાયરી માર દી સાહેબ ને. વસ્તુ જે નવડતી હોય એ સાફ કરી ને ત્યારે મળી જાય એટલે એમાં સફાઈ થઈ જાય બે થઈ જાય ને. તો આ બધું કરી લઈએ એક પછી એક. આમ જે શોધીએ ત્યારે ના મળે ને આમ કે ભટલા મળી જાય અને શું કહેવાય ફ્રી થઈ કઈ કામ એ મળી જાય એવું કામ થાય. જો આ છે ને કસ્તુરબેન આપી ગયા છે દ્રષ્ટિને ભૂલી ગઈ લઈ જવાનું. એ કસ્તુરબેન કાનજી કેતા હતા મોનાને પણ આપી દીધું. બેને મોનાને બેને આપી ગયા છે. ત્યાંથી લંડન થી આવ્યા હતા ને. લાગણી આપી ગયા છે એમ કેવાય. એમ લઈને ડ્રેસિંગ માં મૂકી ગઈ છે. વળી પાછું આવશે રોકાવા ત્યારે લઈ જાય પેલે બધું. હા આવું બધું છે. તમે વિડીયો કહો એન્ડિંગ પણ હું કામ કરું ને કે મને એમ થશે વિડીયા બતાયા રાખેલા મારું બધું. શું કહેવાય આ બધું મારું ખુલ્લું કરી દે છે. લકાડી લકાડી નાખેલી સીધી બધી બધી બતાવાય તની ને. એટલે એમ કે મને એમ થાય ચૂપચાપ છાપ કરો આ વિડીયો લઈ આવી બધું તમારું બધું તમારી સામે મૂકી દીધો કે દિનાવેલા આ બધું કચરા કેવા સંકર્યા છે. તો મિત્રો બપોર પછીના 4:30 થઈ ગયા છે. બપોરે સફાઈ કરતા ડ્રેસિંગ ટેબલ કરતા કરતા સમજો ને 2 વાગવા આવ્યા. પણ સાફ કરીને પછી જ જમ્યા. જમીને થોડીક વાર આરામ કર્યો. હવે તો મોનુની તબિયત પણ થઈ ગઈ છે સારી. અને મોનુ જાય છે બાજુમાં હેતલ ભાભી પાસે રસોઈ કરાવવા. રસોઈમાં લગભગ મિસળ પાઉં છે પછી જોઈ લઈએ. તે મિસળ હેતલ ભાભીના કરી એ બાજુ પાઉં તૈયાર થઈ ગયા છે અને ચોણ ઉપર લઈ લીધું છે. અને આ બાજુ ડુંગળી ટમેટા સંધાર લીધા. હવે એને ગ્રેવી કરશું અને મગ બાફી રાખ્યા બાપીએ અને બાપી હવે ગ્રાઇન્ડ કરી રાખ. ડુંગળી અને લસણની પહેલી ગ્રેવી કરી લેશે પછી ટામેટાની ગ્રેવી કરશે. આ બાજુ ડુંગળીની ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. હવે ટમેટાની ગ્રેવી કરી લેશે. ટમેટાની ગ્રેવી થઈ ગઈ તૈયાર.
આ બાજુ તેલ ગરમ થઈ ગયું હોય એમાં નાખ્યું જીરું, નાખી દેશે મરચું અને તમાલપત્ર. નાખશે ડુંગળીની ગ્રેવી. હા જુઓ નિવાન, હવે આને થોડી વાર ઢાંકી નાખશું એટલે જલ્દી ડુંગળી ચડી જાય. હવે ડુંગળી ચેક કરી લેશું ચડી ગઈ કે નહીં. ચડી ગઈ, કલર બદલવા લાગ્યો છે. ડુંગળી થોડી હેલી પકાવી ને તો તેલ ની તરી થાય મોથે. હવે ડુંગળી પાકી ગઈ છે, હવે ટમેટા ની ગ્રેવી નાખી દઈશું. તેલ છૂટું પડેલું, હવે અંદર મગ નાખી દેશું. મગનું પાણી નહીં કાઢવાનું, અંદર જ નાખી દેવાનું. બીજા મસાલા નાખી દઈશું, હળદર મરચું અને હવે મિસળનો મસાલો નાખી દઈશું. મેં થોડોક કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું જેથી કલર સારો આવે. હવે આને ઉકળવા રાખશું. થઈ ગયું, હવે ઉકળશે તો કલર આવશે. આ બાજુ બે મસાલા હવે ઉકળવા લાગ્યું છે, થોડી વાર પછી ગેસ બંધ કરી દઈશ અને બધા આવી જાય એટલે સર્વ કરી દઈશ. આપણા મિશ્રણ થઈ ગયા છે રેડી, હવે સર્વ કરી લેશું. એટલે આ સાઈડ આવું જુઓ, પરિવાર સાથે જમવાની મોજ પાછી. જમીને પાના રમવાની ટાઈમ પાસ. કઈ રમો ને છોકરાઓ, રહેતો નથી. વેદિકા કૃષિ કઈ રમત છે? મીડી કોટ. અહી ટાઈમ પાસ થઈ રહ્યું છે રમવા માટે, અને જો કેવી મોજ કર્યા છે. દેખાય છે અહીંયા આનંદ. હા, એને પપ્પા અહીંયા ઉભા ઉપર બેસીને રમે છે, પણ રમત કરવી છે એમને. દાદી ને આવડે નઈ એ જૈનિક, અને અહિયાં જૈનિક બિચારો એકલો જ લેસન કરે છે. આ મોજ કરતા વિડીયો પૂરો કરવો પડશે ને. નથી અમતો મારો દીકરો, તું કાલે રોજે કેમ કરો?